કેટેલાઇઝર મોલ્ડન સ્કૂલ આજનો આપણો વિષય છે બેઝિક વિષયાંક છે અંગ્રેજી બાર અક્ષરી ધોરણ ચાર હવે આપણે આગલા પીરિયડમાં આપણે કથી જ્ઞ સુધી અંગ્રેજી કલમ કર્યો હતો હવે આજે આપણે અંગ્રેજી બાર અક્ષરી કરવાની છે મેં તમને સ્કૂલે પણ અંગ્રેજી બાર અક્ષરી કરાવી દીધી છે છતાં પણ અમુક વિદ્યાર્થીઓને હજુ સાવ આવડતી નથી એટલે ફરી પાછું આજે અંગ્રેજી બાર અક્ષરી કરાવું છું તો તમારા લોકોને પણ બધાને અંગ્રેજી બાર અક્ષરી કરવાની છે અને બધાને બેઝિકની નોટબુકમાં જ કરવાની છે તો તમારી નોટબુકમાં આજે તમારે પેજ ઉપર આવી રીતે 12 લીટી પાડી અને બધાને અંગ્રેજી બાર અક્ષરી લખવાની છે અને એક એક લીટી છોડતી જવાની અને લખતી જવાની છે જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે હું તમને અંગ્રેજી બાર અક્ષરી એક એક વિદ્યાર્થીઓને હું બોલાવીને પૂછીશ બધાને અંગ્રેજી બાર અક્ષરી આવડવી જોઈએ તો ચાલો બાળકો બધા બેઝિકની નોટબુક કાઢો અને જેવી રીતે હું લખાવું એવી રીતે તમારા લોકોને પણ લખતું જવાનું અને બોલતું પણ જવાનું છે અને તમારી નોટબુકમાં આવી રીતે 12 લીટી પાડવાની પણ છે તો ચાલો બાળકો ક તો ક નો શું થાય તો કે કે એ કા કે એ કી તો કે કે આ કી કે ડબલ ઈ ઉ તો કે કે યુ કુ કે ડબલ ઓ કે કે ઈ કઈ G-U, G-W,
G-O Gau G-A-U Gum G-A-N Gun G-A-H હવે શું આવશે તો કે ઘ તો ઘ નું શું થાય તો કે G H A ઘા G H A ઘી G H R ઘી G H ડબલ E ઘુ G H U ઘુ G H double O Ghe G H E Ghai G H A R Gho G H O Ghau G H A U Gham G H A N Gham G H A N તો હવે શું આવશે ઘ પછી તો કે ચ ચકલી નો ચ તો હવે શું લખવાનું તો કે ચ ચ નો શું થાય તો કે સી એચ એ ચા સી એચ એ ચી સી એચ આર ચી સી એચ ડબલ ઈ ચુ સી એચ યુ ચુ સી એચ ડબલ ઓ ચે સી એચ ઈ ચૈ સી એચ એ આર ચો સી એચ ઓ ચૌ સી એચ એ યુ ચમ સી એચ એ એમ ચહ સી એચ એ એચ ચાલો બાળકો હવે આપણે અંગ્રેજી બારાક્ષરી ચ સુધી લખાઈ ગઈ છે અને બોલાઈ ગઈ છે તો ફરી પાછું એકવાર આપણે અંગ્રેજી બારાક્ષરી બોલવાની છે તો તમારે લોકોને પણ એમ નામ લખવાની નથી તમારે લોકોને પણ બોલતું જવાનું અને લખતું જવાનું અને બધાને મોઢે આવડવી જોઈએ સ્કૂલે આવશો ત્યારે હું બધાને પૂછીશ તો કનો શું થાય તો કે કે એ કા કે એ કી કે આ કી K double E Ku K U Ku K double O K K E Kai K A R Ko K O Kau K A U Kam K A N તો હવે શું આવશે તો કે ખ તો ખ નું શું થાય તો કે કે એચ એ ખા કે એચ એ ખી કે એચ આર ખી કે એચ ડબલ ઈ ખુ કે એચ યુ ખુ કે એચ ડબલ ઓ કે કે એચ ઈ ખઈ કે એચ એ આર ખો કે એચ ઓ ખઉ કે એચ એ યુ ખમ K H A M ખ K H A H તો હવે શું આવશે
तो के ग, तो ग नो शू थाय तो के जी ए, गानो तो के जी ए, गीनो तो के जी आई, गीनो तो के जी डबल ई, गुनो तो के जी यू, गुनो तो के जी डबल ओ। तो आने क्यों गु कहेवाय तो के रस्वाई वाळू, तो रस्वाई वाळा गुनो शू थाय तो के जी यू। पछी आने क्यों कहेवाय तो के दीर्घय वाळू, तो दीर्घय वाळू गुनो शू थाय तो के जी डबल ओ। गे जी ई, गई जी ए आर, गो जी ओ, गौ जी ए यू, गहन तो के जी ए एन, गहन जी ए एच। आने शू कहेवाय तो के गम, आने शू कहेवाय तो के गहन। तो हवे शू आवशे तो के घ, तो घ नो शू थाय तो के जी एच ए, घा जी एच ए। અને કઈ ઘી કહેવાય તો કે રસવાય વાળી, તો રસવાય વાળી ઘી નું શું થાય તો કે જી એચ આઈ। અને ઘી કઈ કહેવાય તો કે દીર્ઘય વાળી, તો દીર્ઘય વાળી ઘી નું શું થાય તો કે જી એચ ડબલ ઈ, ગુ જી એચ યુ, ગુ જી એચ ડબલ ઓ, ગે જી એચ ઈ, ગઈ जी एच ए आई, गो जी एच ओ, गौ जी एच ए यू, गम जी एच ए एम, गह जी एच ए एच, च हवे शू आवशे तो के च, तो च नु शू थाय तो के सी एच ए, चा सी एच ए, ची सी एच आई, ची सी एच डबल ई, चू सी एच यू, चू सी एच डबल ओ, चे सी एच ई, चई सी एच ए आई, चो सी एच ओ, चौ सी एच ए यू, चम सी एच ए एम, चह सी एच ए एच। तो हवे बाळको आ आजे तमने अंग्रेजी भाषाथी करायवी छे, लखायवू छे अने बोलायवू छे। तो आ आजे तमारू आजनू होमवर्क छे। तो तमारे तमारी बेसिक नी नोटबुक मा आवी रीते बधाने लखवानुं छे होमवर्क तरीके। तो आ तमारुं होमवर्क छे, तमारे बेसिक नी नोटबुक मा लखवानुं छे, होमवर्क नी नोटबुक मा लखवानुं नथी। ज्यारे स्कूल आवशो त्यारे हुं तमारी बधाने बेसिक नी नोटबुक छे करीश। दरेक विद्यार्थी नी बेसिक नी नोटबुक मा अंग्रेजी भारक्षरी होवी जोईए। तो आवी रीते लखवानुं छे अने लीटी छोड्या वगर तो लखवानुं ज नथी, एटले बधा बाळकोने लीटी छोड़ीने ज लखवानुं छे अने व्यवस्थित अने सारा अक्षरे लखवुं। जय हिंद।